new student, standard 4, subject Gujarati. Last time humne part 8 ka apne jodak nu એટલે કે કવિતા જોઈ હતી, જોડકરાની જેવી કવિતા હતી, વાર્તા વાંસળી વાળો જોયો હતો. એના પછી હવે આપણે જોઈશું પાર્ટ 2 માં પણ સૌથી પહેલા જોડકરું છે, પછી વાર્તા છે, એ વાર્તા ઉપરથી એક શબ્દમાં જવાબ છે. તો સૌથી પહેલા જોડકરું, હવે જોડકરું તમારે શેનું છે તો મેળાનું જોડકરું છે. એની નીચે મેળાનું ચિત્ર આપેલું છે. હવે મેળાનું જ્યારે ચિત્ર આપેલું હોય મેળામાં તમે પણ ગયા છો ને અમે પણ ગયા છીએ, હે ને? મેળો 90% કોઈ તહેવાર હોય ત્યારે ભરવામાં આવે છે. અને મેળો ક્યારે હોય? તો મેળો ક્યાં ભરાય? તો ખુલ્લા મેદાનમાં. અને મેળો જ્યાં ભરાય ત્યાં 90% મંદિર હોય ને, માતાજીનું હોય કે મહાદેવજીનું હોય કે કોઈ પણ ભગવાનનું મંદિર હોય, મેળો ખુલ્લી જગ્યામાં ભરાય. સૌથી વધારે મેળામાં જો તમને મજા આવતી હોય તો રમકડા લેવાની, આઈસ્ક્રીમ ખાવાની, ચકડોળમાં ઘૂસવાની, હે ને? એ પછી આપણે આગળનું ચિત્ર જોઈશું ત્યારે હું તમને ડિટેલમાં કહીશ. એના પછી સાંભળો, એ પણ વાર્તા છે. દાદા ખોવાય છે, રાઈટ? દાદા ખોવાય તો દિવસ, પણ આપણી વાર્તા એવી છે, દાદા ખોવાય છે, મને દાદા જોડે જવું છે, બરોબર? એ પણ મેળાને આધારિત છે. પણ એની પહેલા આપણે એક ગીત ગાવાનું છે, એ હું તમને ગઈને સંભળાવું છું, જોઈ લો. ગીત તકડું હે ને? આપણું પાઠનું નામ છે દાદા ખોવાયા છે. મેં કીધું એમ જ, દાદા ખોવાયા છે. ખોવાય દાદા, પણ આપણો પાઠ છે, હું વાર્તા કહીશ ત્યારે તમને કઈ, બરોબર છે? એની આગળ ચાલો ગીત ગાઈએ, એ પણ હું તમને ગઈને સંભળાવું છું. અકલમ ચકલમ ચમ ચમ ચમ, જો અહીંયા એક ને એક શબ્દ બહુ સરસ છે. તો અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ, ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ, મકમલ ચકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. આનો કોઈ મીનિંગ નથી કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. બાળક બોલે બમ બમ બમ, તો બમ બમ બોલે એટલે એનો કોઈ મીનિંગ નહીં. પણ આપણે એવા રાઇમ્સ વાળા સરખા ક્લાસ વાળા શબ્દ, ક્લાસ સરખા ક્લાસ વાળા શબ્દ ગોઠવતા હોય ને, એવું એક જોડકણ ગીત બનાવ્યું છે, બરોબર? એટલે એનો કોઈ મતલબ કે મીનિંગ છે નહીં. પણ હું તમને બીજી વાર સંભળાવું, કેમ કે આગળ આ કવિતા લખવાની, ગીત કવિતા કે જોડકણ લખવાનું થશે, બરોબર? તો તમને મજા આવશે. કાકા કોઈ પણ વસ્તુ આપણે કવિતા હોય ગીત હોય આપણે જ્યારે ગાતા ગાતા કરીએ ને ત્યારે મજા આવે, નહીં તો વાક્યની જેમ નહીં લઈએ, પ્રમ ચકલમ છમ છમ છમ, બાળક બોલે પમ પમ પમ, તો મજા ના આવે. પણ જ્યારે આપણે ગીતના ગાવાના સ્વરૂપે કરીએ ત્યારે આપણને પણ મજા આવે. આપણને એમ કે અલગ પછી શું આવશે, ચલો ગઈએ. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ, ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. સમજો પડી? હવે એની નીચે કયું પાઠ્ય પુસ્તકમાંથી ભણાવું છું, એની નીચે શું લખ્યું છે ધ્યાનથી જુઓ, ધ્યાનથી જુઓ. આ ચિત્ર છે અને ચિત્ર મેળાનું છે, ચિત્ર મેળાનું છે. હેડિંગ શું છે? ધ્યાનથી જુઓ. એટલે હેડિંગ એવું નથી માનવાનું, પણ ચિત્ર જોઈને નીચેના
ચિત્ર શેનું છે એકવાર ચિત્ર જુઓ અને બધા જોડે ટેક્સ્ટ ના હોય જ્યારે આવે ત્યારે જોજો બાકી ચિત્ર મેળાનું છે જુઓ રમકડાની દુકાન છે મીઠાઈની દુકાન છે ચકડો છે નાનું મોટું ચકડો છે અને મેળામાં એટલી બધી ભીડ હોય ને તમે તમારા મમ્મી પપ્પાના હાથ જો છૂટી જાય ને તો ખોવાઈ જાઓ પણ ખોવાઈ જઈએ એટલે ડરવાનું નહીં કોઈ પણ જગ્યાએ ડરવાનું નહીં ખોવાઈ જાઓ એટલે સૌથી પહેલાં પોલીસવાળા અંકલ હોય એની જોડે જતું રહેવાય તમને તમારું નામ તમે ક્યાં રહો છો સરનામું એટલે કે એડ્રેસ અને તમારા મમ્મી પપ્પાનો ફોન નંબર આટલું યાદ હોય યાદ રાખવાનું જ એટલે યાદ હોય એટલે કોઈ દિવસ ગભરાવાનું નહીં કેમ કે ગભરાઈએ ને તો સામેવાળાને એવું થાય કે આ ગભરાય છે કદાચ બીક લાગે તો એ મોઢા ઉપર લાગવા નથી દેવાનું કે મને બીક લાગે છે ગભરાવાનું નહીં તો ચટોળ અને ભીડ અને આમાં નથી પણ સૌથી પહેલાં મીઠાઈની દુકાન તો હોય ને એવામાં આઈસ્ક્રીમની દુકાન પણ હોય હોય ને પછી ઓલા બુદ્ધિના ભાવ હોય પિંક પિંક કલરના મને એ ભાવ એટલે હું એ જ્યાં જાઉં ત્યાં એને શોધું તમને ભાવતા જશે એટલે આઈસ્ક્રીમ જેને જે ભાવે ને જેને જે ગમે એ બધું ધ્યાન રાખે જેમ કે છોકરીઓ હોય રમકડાની દુકાનમાં જાય એટલે છોકરીઓ શું ધ્યાન રાખે તો સૌથી પહેલાં છોકરીઓ છે ને ઢીંગલીને ધ્યાન રાખે કે ક્યાંય ઢીંગલી દેખાય છે એટલે છોકરીઓ ઢીંગલી જોતી હોય રમકડા છોકરાઓ ભલે ને ગમે એટલે એમની જોડે રમવાના બોલ હોય બેટ હોય પણ જ્યાં જાય ત્યાં બોલ બેટ બંદૂક આવું બધું જોતા હોય અને મમ્મી હોય તો મમ્મી એની માટે કપડાં જોતી હોય બકરી જોતી હોય બરાબર એક પપ્પા હોય જ્યાં બધે પૈસા આપતા રહેતા હોય એવું ના હોય ને પપ્પાએ પપ્પાની માટે બધું જોતા હોય હો હા ચલો એટલે ચિત્ર જુઓ અને પ્રશ્નના જવાબ લખો હવે તમને એવું થતું હશે કે આ પ્રશ્નના જવાબ તો હું વર્કશીટમાં ચિત્ર આપીશ નીચે પ્રશ્નના જવાબ તમારી જાતે લખવાના છે હવે આ ચિત્ર આપીશ એવું નહીં સાંભળો ચિત્ર જોઈને પ્રશ્નના જવાબ બધાના આવડે છે એટલે આ ચિત્ર આપીશ એવું નક્કી નહીં એટલે એ તૈયારી રાખવાની જ કે ચિત્ર જોવાના પ્રશ્નના જવાબ સૌથી પહેલાં એવું પ્રશ્ન હોય ચિત્ર શેનું છે તે તો હવે આપણને ખબર પડવી જોઈએ આમાં છે કે આ ચિત્ર મેળાનું છે આ ચિત્ર મેળાનું છે ચિત્રમાં તમને શું શું દેખાય છે તો આપણને જે દેખાય એ લખવાનું આપણને જે દેખાય એ લખવાનું પછી ચિત્રમાં દુકાન શેની છે એ પણ દેખાતી હોય તમે બોર્ડ મારેલા હોય મીઠાઈની દુકાન આઈસ્ક્રીમની દુકાન ઠંડા પીણાની દુકાન હવે તો આપણે જ્યાં જઈએ ત્યાં આપણે બહારનું જ ખાવાનું ગમે છે પણ અત્યારે કોવિડ-19 છે બહાર આટલી બીમારીની નહીં છે એટલે બહારનું હમણાં આ સમય પૂરતા ખાતા નહીં સૌથી ઘરનું મમ્મી ઘરમાં ગરમ જે બનાવે એ ખાજો અને આ શાક ભાવે આ શાકના ભાવે હવે છોડી દેજો બધું જ ખાવાનું તો ઇમ્યુનિટી વધશે બરાબર ને અને જુઓ ભાઈ આ વાત કરું છું જોડે જોડે હું તમને બીજી પણ વાત કરી દઉં આ આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે આવતીકાલે ગુરુ પૂર્ણિમા હવે તો પહેલા ગુરુ કોને કહેવાય એ પ્રશ્ન થાય હે ને તો જેને તમે ટીચર અને મેમ કહો છો એ તમારા ગુરુ કહેવાય જીવનમાં જેની જોડેથી આપણને કંઈ પણ શીખવા મળે એ આપણા ગુરુ સૌથી મોટી ગુરુ આપણી મમ્મી હે ને કે જેને આપણને ખાવાનું પોડ્યું કેવી રીતે જમવાનું મોઢામાં કેવી રીતે નાખવાનું એ આપણને શીખવાડ્યું છે એટલે આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમાને અનુલક્ષીને હું એક વાત આપું છું એકલવ્ય અને ગુરુ દ્રોણ હવે હમણાં ટીવીમાં મહાભારત રામાયણ કર્યું છે એટલે બધાને ખબર હશે એટલે એમને એવું હતું કે ભાઈ હું શીખવાડું પહેલાના જમાનામાં આવી સ્કૂલ બધે નથી ભાઈ સારા ગુરુ હોય જે શીખવાડતા હોય ખરું એ પોતાનો એક આશ્રમ કરી દે
આશ્રમમાં એ લોકોને ભણવા જવાનું, શિક્ષા આપે એ લોકો શિષ્ય, જેમ તમે શું હો સ્ટુડન્ટ, એ લોકો શિષ્ય. તો શિષ્ય જાય, શિષ્ય બધું જ કામ કરવાનું હોય, ત્યાં કચરા વાળવાના હોય, ભિક્ષા પણ ગામમાંથી માંગીને લાવવાની હોય, એ ભિક્ષામાંથી એમને અમુક ટુકડી પાડી હોય, પાઠ પાડેલા હોય ને, તેમને એમનું જમવાનું પણ બનાવવાનું હોય, આવું બધું ભિક્ષામાંથી બનાવવાનું હોય. ગુરુ માતા, ગુરુ માતા જેમ કે એમ કરવાનું હોય, ભણવાનું પણ હોય. તો એકલવ્યને એમના ગુરુએ ના પાડી કે ભાઈ હું તને નહીં શીખવાડું, કેમ કે હું અત્યારે ધનુ વિદ્યા મને શીખવાડું છું પાંડવોને અને કૌરવોને, પરંતુ હું તને નહીં શીખવાડું. તો એને તો એના ગુરુ જોડે જ શીખવું, તો એને શું કર્યું ખબર છે, એના ગુરુની મૂર્તિ બનાવી મળતી, અને એટલો હોશિયાર હતો કે એને એ ગુરુની એને જાતે જાતે શીખ્યું, પણ એને મનમાં શું લાગ્યું, મને અમારા ગુરુ શીખવાડે છે. ધીમે 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 એકદમ પારંગત થઈ ગયો. એકવાર પાંડવો અને કૌરવો ધનુ વિદ્યાથી એમની પરીક્ષા આપતા હતા અને શીખતા હતા જંગલમાં, ત્યાં એક કૂતરું ઘસતું 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 આવ્યું. તો આને શું કર્યું ખબર છે, એકલવ્યે બાળ છોડીને કૂતરું મર્યું નહીં, પણ એટલીસ્ટ એ વસ્તુ બંધ થઈ ગયું. તો એના ગુરુને કહ્યું કે આવો પારંગત, મારા અર્જુનથી પારંગત ધનુર્ધારી છે કોણ, આટલો સારો ધનુર્ધારી કોણ છે. તો એ એમને જોયું કે આ તો એકલવ્ય છે. તો એમને એકલવ્યને કીધું કે તારે મને ગુરુ દક્ષિણા તો આપવી પડે, કે ગુરુ અત્યારે તો તમે લોકો ઘણા લોકોથી તમે નાના છો એટલે નથી કરતા, પછી મોટા થાવ અત્યારે તો અમે રસ્તામાં મળીએ તો શરમે કે ના શરમે, હરિઓમ મેમ, હા હા, પછી મોટા થાવ એટલે હે મેમ, એવું અમે તમારા ગુરુ છીએ એટલી અમને માન તો આપવું જ પડે, અને આપવું જ પડે, તમે પગે ના લાગો એવું નહીં. અમને લોકોને પણ આજની તારીખમાં અમારા ગુરુ મળે, અમને જેને ભણાયા છે, તમે તમારા મમ્મી પપ્પાને પૂછજો, તો આપણને આપણા ગુરુ માટે માનતું હોવું જ જોઈએ. તો એના ગુરુએ કીધું કે તારે મને ગુરુ દક્ષિણા આપવી પડશે. તો કે હા ગુરુ, હા ગુરુદેવ, બોલો શું પણ આપું. તો કે મને તારા જમણા હાથનો અંગૂઠો આપી. તો એને એક એક સેકન્ડનો પણ મેં વિચાર કર્યો કે આપીને આપી દીધું. એટલે ગુરુનો મહિમા એટલો બધો હોય છે. આવતીકાલે આમ તો પૂનમ, અષાઢી પૂનમ, પણ ઘણી જગ્યાએ પહેલાં ગુરુ પૂર્ણિમાના મેળા ભરાતા હતા, પણ આ મહામારીના લીધે હમણાં કાલે ક્યાંય મેળા નહીં હોય, કશું નહીં. પણ એટલી સવારે તમે વહેલા ઉઠીને તમારા જીવનના બધા જ ગુરુને યાદ કરીને પ્રણામ તો કરજો, બરાબર. એટલે જો કીધું છે કે ગુરુ અને ગોવિંદ બે ઉભા છે તો કોને પગે લાગે, ગોવિંદ એટલે તપન, ગુરુ પણ છે ને ગોવિંદ છે, કોને પગે લાગે. પણ ગુરુદેવ હું તમને બલિહારી, ગુરુદેવ કી કે હું તમને પગે લાગીશ, કેમ કે જેને મને ગોવિંદ બતાવ્યા છે. અત્યારે તો અમે તમને શિક્ષા આપીએ છીએ, ભણવાનું શીખવાડીએ, પણ તમારા ઘણાના સંપ્રદાયને માનતા હો તો એ સંપ્રદાયમાં ગુરુ હોય છે જ, અને મમ્મી પપ્પાને પણ ગુરુ બનાવેલા હોય તો એ ગુરુને કાલે લોકો પગે લાગવા જાય છે. પણ આના આ મેં તમને કીધું, આ મહામારીના લીધે કોઈ જશે નહીં, બરાબર. એટલીસ્ટ તો આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે. હવે એનાથી આગળ આપણે ચાલતું હતું મેળાનું ચિત્ર, બરાબર. મેળાના ચિત્ર વિશે મેં તમને સમજાવ્યું. હવે એનાથી આગળ જઈએ તો પ્રશ્નના જવાબ, એક મિનિટ તમારી નોટમાં આટલું લખી દઉં. Thank you.
વિચાર સારા આવે, કેમ કે આ ચિત્રમાં તમને શું દેખાય? તો એક વખત આવું બોલીએ કે ભાઈ આ ચિત્રમાં મને છકડોળ દેખાય, દુકાનો દેખાય, ઘણા બધા માણસો દેખાયા. આમ પણ લખીએ નહીં તો આપણને કેવી રીતે ખબર પડે? એટલે આપણે લખવાનું જ, બરોબર? તો આ ચિત્રમાં
અમે આવી દુકાનો ક્યાં જોઈ છે? આપણે મોલમાં જઈ ત્યાં રમકડાની દુકાન હોય, કપડાની દુકાન હોય, ભાઈ આમાં મેળામાં આ કરો કપડાની દુકાન પણ નથી. એટલે એવું લખાય, મેમે લખ્યું છે એવું લખવું જરૂરી. તમે મેળો જોયો છે ક્યાં? હા, અમે મેળો જોયો છે ક્યાં? તો નેવ આપણે સાતમ આઠમનો મેળો, શ્રાવણ મહિનાનો સાતમ આઠમ, આઠમ એટલે જન્માષ્ટમી. અમે જન્માષ્ટમીનો મેળો જોયો છે. ક્યાં જોયો છે? તો અમારા ગામમાં મનાય છે. બરોબર. હવે એ મેળામાં તમે શું શું જોયું હતું? એ મેળામાં અમે બધા પ્રશ્ન, જો આ પ્રશ્ન મેં તમને ખાલી સમજાય એટલે લખ્યા છે. આ તમે ત્રણ ચાર પ્રશ્ન લખજો તમારી નોટમાં. બરોબર. તમે પ્રશ્નના જવાબ ચિત્ર જોઈને આવડે લખતા એટલે લખાવેલા છે. એ મેળામાં તમે શું જોયું? એ મેળામાં અમે શું જોયું? એ મેળામાં અમે ચકડોળ, દુકાનો, પછી મોતનો કૂવો જોયું. તમે મેળામાં સાની દુકાન કરો? અમે મેળામાં સાની દુકાન સેની કરીએ? તો આપણને જે ભાવે એની દુકાન લખવાની, અથવા જે ગમે અમે મેળામાં રમકડાની દુકાન કરીએ. તમે મેળામાં કેવા ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરો? તો નાના ચકડોળમાં બેસવાનું પસંદ નહીં કરીએ. સેમા ગમે, પસંદ એટલે ગમે, સેમા ગમે, મોટા ચકડોળમાં બેસવું ગમે. બરોબર. હવે વાંચો અને છેકો. છેકો એટલે ચોકડો મળે. ચિત્રમાં ચાર દુકાનો છે, સાચું કે ખોટું? ચિત્રમાં કેટલી દુકાનો છે? ત્રણ દુકાનો છે. દુકાનો તો બે છે, બીજું શું છે? ફુકામાં નિશાનતા એની દુકાન છે, પણ દુકાનો બે છે, ચાર નથી એટલે ખોટું. મેળામાં મીઠાઈની દુકાન નથી, છે છે ને, એટલે આ પણ મેળામાં જોકર દેખાય છે. દેખાય છે તમને જોકર? મને નથી દેખાતો તો ખોટું. એક દુકાનમાં રમકડા મળે છે, સાચું. મેળામાં નિશાન તાકવાની દુકાન નથી, ખોટું છે. દુકાને નિશાન તાકો. એક દુકાનમાં કપડાનું સેલ છે, ખોટું. ક્યાંય નથી, દેખાય છે અહીંયા? ક્યાંય છે? મોટો કૂવો જોવાની ટિકિટ 5 રૂપિયા છે, સાચું. જો અહીંયા લખ્યું છે મોટો બોર્ડ એટલે કૂવો. નાના બાળકોને ચક્રોમાં બેસવા ન મળે, નાના બાળકોને મોટા ચક્રોમાં બેસવા ના મળે, નાના ચક્રોમાં બેસવા મળે એટલે આ પણ ખોટું. એના પછી મેળો એ કવિતા જેવું છે. શું છે? ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું કરીશું? ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, મજા કરીશું, ચાલો જોવા જઈએ, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ મેળામાં, મજા કરીશું, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું કરશું મેળામાં, જઈશું શું કરશું? ચકર ચકર ચકડોળમાં ફરશું મેળામાં, જઈશું શું કરશું? ચકર ચકર ચકડોળમાં ફરશું, જાડા પાડા હાથી પર બેસું, ચાલો જોવા જઈએ. હાથી પર બેસું એટલે હાથી સાચો હાથી હોય નહીં, પણ મેળામાં ગોળ ચકડોળ ફરતું ને, એમાં હાથી વાળું હોય, ઘોડા વાળું હોય, હે ને, એની સી વાળું હોય, એના ઉપર બેસીશું. શું કહે છે? જાડા પાડા હાથી પર બેસું, ચાલો જોવા જઈએ મેળામાં, જઈશું શું ખાશું મેળામાં, જઈશું શું ખાશું મેળામાં, જઈશું શું ખાશું? તીખી મીઠી ભેળ ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા.
ના તો આપણે જોઈએ જેમ કે મેળામાંથી શું શું લેશું મેળામાંથી બહેન માટે શું લેશું તો બહેન માટે બંગડી લેશું બહેન માટે બંગડી લેશું આવી તે ગાયલું હોય તો યાદ રહે સમજ પડી હવે એની નીચે એની નીચે પણ તમને આ ગીતને અધુ લક્ષીને પ્રશ્નના જવાબ આપેલા છે એકવાર તમે આ લખી દો પછી આપણે આગળ કરીએ Thank you.